આજે આપણે મૂલ્યાંકન 1 જોઈશું. આજે આપણે ધોરણ 5 માં મૂલ્યાંકન જોઈશું, બરાબર. તો પ્રશ્ન 1 જુઓ. અ નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખવાનું છે. આપણે પાઠ તો ચાલી ગયેલા છે એટલે પાઠમાંથી જ આપણે મૂલ્યાંકન કરવાનું છે, બરાબર. તો નંબર 1 માં જુઓ, મારુતિ શબ્દનો શું અર્થ થાય છે? તો આપણે સમજવાનું છે ગણપતિ, હનુમાન, સિંહ, ગરુડ કે ડીપાવાડ. તો આપણે આગળનો પાઠ ચાલેલો છે એમાં આપણે શીખેલા છે. તો મારુતિ શબ્દનો શું અર્થ થાય છે? તો હનુમાન, બી લખવાનું, તમારે સામે બી લખવાનું. પછી નીચેના પૈકી કયું પક્ષી સૌથી ઊંચું છે? નીચેના પૈકી કયું પક્ષી સૌથી ઊંચું છે? તો સિંહ લખવાનું, શાહમૃગ. પછી 3 નંબરનું, આપણા રાષ્ટ્રધ્વજની મધ્યમાં આવેલ અશોક ચક્રનો રંગ કેવો છે? તો એ લખવાનું, વાદળી. અશોક ચક્રનો રંગ કેવો છે? તો વાદળી લખવાનું. પછી 4 નંબર, ગુજરાતમાં કૃષિ યુનિવર્સિટીનું વડું મથક ક્યાં આવેલું છે? એ જૂનાગઢમાં, બી આણંદમાં, સી પાટણમાં કે ડી દાંતીવાડામાં. તો કૃષિ યુનિવર્સિટીનું વડું મથક દાંતીવાડામાં આવેલું છે, તો તમારે ડી લખવાનો. મેં તમને લખીને પણ બતાવ્યો છે. પછી કયા નેતાનો જન્મદિન શિક્ષક દિન તરીકે ઉજવાય છે? તો એ જયપ્રકાશ નારાયણ, બી પંડિત જવાહરલાલ નહેરુ, સી ગાંધીજી કે ડી રાધાકૃષ્ણન. તો ડી આવશે, રાધાકૃષ્ણન. પછી બ, નીચે આપેલા વિધાનોમાંથી ખરા વિધાનની સામે ખરું અને ખોટા વિધાનની સામે ખોટું કરવાનું. એ, માછલીને પણ આપણી જેમ શ્વાસમાં લેવા ઓક્સિજન વાયુની જરૂર પડે છે? તો હા, પડે છે. માછલીને પણ આપણી જેમ શ્વાસમાં ઓક્સિજન વાયુની જરૂર પડે છે, તો સાચું કરવાનું. 2 નંબર, ડાંગર ઉગાડવા પુષ્કળ પાણીની જરૂર હોય છે. ડાંગર એટલે ચોખા. તો ડાંગરનો પાક ઉગાડવા પુષ્કળ પાણીની જરૂર હોય છે, તો સાચી વાત છે. ઘણું બધું પાણી જોઈએ છે, તો એની સામે ખરું કરવાનું. પછી 3 નંબર, મોટા વિમાનો ઘણા ટૂંકા રનવે પરથી ઉડી અને ઉતરી શકે. તો ખોટી વાત, ના ઉડી પણ ના શકે અને ઉતરી પણ ના શકે, એટલે ખોટું કરવાનું. પછી અ, નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી તેનો ઉપયોગ વાંચીને યંત્ર કે ઉપકરણનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખવાનું. આપણને 3 આપેલા છે, ડીગર, હેડફોન અને જનરેટર. તો 1 નંબરમાં જુઓ, તે વીજળી ઉત્પન્ન કરવા ઉપયોગી છે. તો વીજળી ઉત્પન્ન કરવા કયું યંત્ર ઉપયોગી છે? તો જનરેટર. મેં લખીને પણ બતાવ્યું છે, તો શું લખવાનું તમારે? જનરેટર લખવાનું. પછી 2 નંબરમાં, તે જમીનમાં વિશાળ ખોદકામ કરવા, ઊંડા ખાડા કરવા કે નહેર બનાવવા ઉપયોગી છે? તો શું આવશે? ડીગર. તો તમારે ડીગર લખવાનું. પછી 3 નંબર, તે કોઈપણ ઓડિયો કે વિડીયો સિસ્ટમ દ્વારા ઉત્પન્ન થયેલ અવાજને કોઈપણ ખલેલ વગર સાંભળવામાં ઉપયોગી છે? તો હેડફોન આવે. શું આવે? હેડફોન. આ રીતે આપણે એક જ પેજ આજે મૂલ્યાંકન કરીશું. તમારે નોટમાં, ચોપડીમાંથી જોઈને નોટમાં લખવાનું અને મોઢે પણ બધું કરવાનું. ચાલો, અલ્લાહ. અમારે ઓકે પેલા.